હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આપણે ફરી મળ્યા. તમને મળીને ખૂબ જ આનંદ થયો, બરાબર? તો આજની શરૂઆત પણ આપણે એક નાની પ્રવૃત્તિથી કરીએ. હવે મારી પાસે આ શું છે કહો જોઈએ? હા, પેપર ડીશ, બરાબર. અને આ હાથમાં શું છે? દડો, બરાબર. હવે મને કહો કે આ દડાનો આકાર કેવો છે? કોણ કહેશે? બોલો. હા, દડાનો આકાર કેવો છે? ગોળ. એટલે કે તેની સપાટી કેવી છે? ગોળ સપાટી છે, વક્ર સપાટી છે. તો આજે આપણે એની જ એક ગેમ રમવાના છે. આ પેપર ડીશમાં આપણે દડો મૂકીશું અને તેને માથા પર મૂકવાનો છે. માથા પર મૂકીને આપણે 1 થી 20 અંકની ગણતરી કરવાની છે, બરાબર. તો તમે 1 થી 20 અંક મારી સાથે બોલશો ને, અને તમારે પણ આવી રીતે ડીશની અંદર દડો મૂકીને માથા પર મૂકવાનો છે. તો તમે તૈયાર છો? ઓકે ફ્રેન્ડ્સ, તો તૈયાર થઈ જાઓ. ઓકે ફ્રેન્ડ્સ, તો હું રેડી થઈ ગઈ. ચલો, તો તમે પણ તૈયાર થઈ ગયા હશો, બરાબર છે. આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ. 1 11 12 13 14 15 16 17 18 19 અને 20. ક્લેપ કરો. મારો દડો પડ્યો નહીં, એનો મતલબ કે હું સ્થિર હતી. તમારો કોઈનો દડો પડ્યો તો તમે આઉટ થઈ ગયા. આવી ગેમ્સ તમે ઘરે ફરીથી રમજો, ખૂબ મજા આવશે. તો કે ફ્રેન્ડ્સ, મજા આવી ને 1 થી 20 એકડા બોલવાની, બરાબર છે. ચલો, હવે આપણે થોડુંક આગળ ભણી ગયા તે થોડુંક યાદ કરી લઈએ, બરાબર. હવે મને કોણ કહેશે કે આપણે લાસ્ટ પીરિયડમાં આપણે શું શીખી ગયા? આપણે કઈ પ્રવૃત્તિ જ કરી હતી, કહો જોઈએ. કઈ પ્રવૃત્તિ કરી હતી? હા હા, બોલો, યાદ કરો. હા, તમને તો ખૂબ સરસ યાદ છે, તમે તો ખૂબ જ હોશિયાર છો. હા, આપણે બાકસ બોક્સનો ટાવર બનાવ્યો હતો, બરાબર ને? તો આજે પણ આપણે એવા જ નવી નવી વસ્તુઓના ટાવર બનાવવાના છે. તમારે બનાવવા છે ને? તો ચલો, થઈ જાઓ તૈયાર. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે નવી નવી વસ્તુઓના ટાવર બનાવવાના છે, પણ એ વસ્તુનું હું નામ તમને કહીશ નહીં. હું એક કોયડો બોલીશ, તેના પરથી તમારે તે વસ્તુનું નામ મને જણાવવાનું છે. આકારમાં હું લંઘન, ભૂસવું મારું કામ, પેન્સિલ મારો ભાઈબંધ, ઝટ બતાવો મારું નામ. કહો, એનો આકાર કેવો છે? લંઘન છે. અને એનું કામ શું છે? ભૂસવાનું છે, બરાબર. પેન્સિલનો ભાઈબંધ છે, તો એનું નામ શું હશે? યાદ કરો, જલ્દી જલ્દી યાદ કરો. અરે વાહ, તમે તો ખૂબ જ હોશિયાર છો. રબર, બરાબર ને? તો બાળ મિત્રો, અહીં તમારી પાસે રબર મૂક્યા છે, બરાબર. હવે મને કહો કે આ રબરની સપાટી કેવી છે? સપાટ સપાટી છે, બરાબર છે. એટલે કે સમતલ સપાટી છે. તો આપણે આજે રબરનો ટાવર બનાવીશું. જોયું બાળ મિત્રો, સપાટ સપાટીના રબરનો ટાવર કેટલો સરસ બન્યો. હવે આપણે આટલા જ રબરનો આપણે ઊભો ટાવર બનાવી જોઈએ. અરે, આ ટાવર તો ઊંચો બન્યો, જોયું ને બાળ મિત્રો? તો આ પણ 4 જ રબર છે અને આ પણ 4 જ રબર છે, પરંતુ સપાટ સપાટીનો ટાવર નીચો બન્યો. તો ફ્રેન્ડ્સ, રબરનો ટાવર બનાવવાની મજા આવે ને? હજી પણ મારી પાસે એક બીજી વસ્તુ છે જેનો આપણે ટાવર બનાવવાનો છે,
બરાબર, પણ એનો પણ હું પહેલા એક કોયડો બોલીશ, તમારે મને તેનું નામ કહેવાનું છે. હું એક નાનો ગોળ ગોળ, મારી અંદર ગોળ ગોળ. હું એક નાનો ગોળ ગોળ, મારી અંદર ગોળ ગોળ. મોમાં મુકતા ઝમઝમ થાય, રહેઠાણ મારું છે દુકાન. ભૂલકા સાથે મારી યારી, જીભની લપસણીથી પેટમાં સરકાવે છે. બોલો હું કોણ, કહો, યાદ કરો. હા, થોડાક નજીક છો, જલ્દી જલ્દી બોલો. ચોકલેટ તો છે, પણ ચોકલેટમાં પણ કઈ ચોકલેટ છે? ઓ, ગોળ ગોળ છે. કહો કહો. હા, પોલો. ફ્રેન્ડ્સ, તો ડીશમાં અહીં પોલો ચોકલેટ્સ પડી છે, બરાબર ને? તમને ભાવે છે? તો સારું, પછી તમે ખાઈ જજો, બરાબર. પણ પહેલા આપણે તેની એક ગેમ રમી લઈએ, તેનો ટાવર બનાવી દઈએ. હવે તમને જોઈને એવું લાગતું હશે કે આ પોલો ચોકલેટ તો એનો આકાર તો ગોળ છે, તો એનો તે કઈ વળી ટાવર બનતો હશે. તમને શું લાગે છે, એનો ટાવર બનશે? હા, બનશે. ચલો આપણે બનાવી જોઈએ. વાવ, કેટલો સુંદર ટાવર બન્યો, બરાબર ને? તો જોયું ફ્રેન્ડ્સ, પોલો ચોકલેટ્સનો ટાવર બની ગયો. હવે આને આપણે ઊભો બનાવીએ. પોલો ચોકલેટ્સને આપણે ઊભી રાખીશું, તો જોઈએ તેનો ટાવર બને છે. અરે, આ શું થયું? ચોકલેટનો ટાવર તો નથી બનતો. કેમ નથી બનતો? કેમ કે પોલો ચોકલેટની જે સપાટી છે તે વક્ર છે, એટલે કે ગોળ છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, મજા આવી ને રબરનો ટાવર બનાવવાની અને પોલો ચોકલેટનો ટાવર બનાવવાની. બીજો પણ તમારે ટાવર બનાવવો છે? ઓકે, તો હું તમને એનો એક કોયડો કહીશ, તમારે મને નામ કહેવાનું છે, બરાબર. મારા વિના ચાલે ના, મારા વિના ચાલે ના. જ્યાં જો ત્યાં પડે જરૂર, જ્યાં જો ત્યાં પડે જરૂર. ખિસ્સામાં મુકતા ખડખડ થાય, ખિસ્સામાં મુકતા ખડખડ થાય. બાળકોના ગલ્લા ભરાય, બાળકોના ગલ્લા ભરાય. તમે તો ખૂબ સ્માર્ટ છો, ઓળખી જ ગયા હશો. તમારા બધાના ગલ્લામાં ખડખડ થાય છે ને, કહો એ શું છે? હા હા, બોલો. પૈસા, બરાબર ને? તો ચલો આપણે આજે પૈસાનો પણ ટાવર બનાવીએ. મારી પાસે રૂપિયા રૂપિયાના ઘણા બધા સિક્કા છે, આપણે હવે તેનો ટાવર બનાવીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે અહીં જોઈ શકો છો કે રૂપિયા રૂપિયાના સિક્કા પડ્યા છે, બરાબર. હવે તમને એમ લાગતું હશે કે આનો તે કઈ વળી ટાવર બનતો હશે. તમને શું લાગે છે, ટાવર બનશે? હા, ટાવર બનશે. તો ચલો આપણે રૂપિયાના સિક્કાનો પણ ટાવર બનાવીએ. જોયું બાળ મિત્રો, રૂપિયાના સિક્કાનો ટાવર પણ બની ગયો. તો ફ્રેન્ડ્સ, નવી નવી વસ્તુઓના ટાવર બનાવવાની મજા આવી ને? ઘરે પણ તમે આ પ્રવૃત્તિ કરજો, ખૂબ મજા આવશે. હવે મારી પાસે એક ગોળાકારની કઈક વસ્તુ છે, કહો જોઈએ આ શું છે? મમ્મી પહેરે છે. હા, શું છે? બંગડી. શું છે? બંગડી.
આકાર કેવો છે? ગોળ છે, બરાબર ને? તો આપણે કઈ ટાવર નથી બનાવવાનો, પણ આ બંગડીને આપણે ગોળ ફેરવવાની છે. જોઈએ કેવી રીતે તે ગોળ ફરે છે. તો ફ્રેન્ડ્સ, બંગડી ગોળ ફરતી હતી તો કેવી લાગતી હતી? જાણે દડો ફરતો હોય, બરાબર ને? તો ઘરે તમે પણ આવી રીતે બંગડી ફેરવજો, ખૂબ મજા આવશે. ફ્રેન્ડ્સ, નવી નવી વસ્તુઓનું ટાવર બનાવવાની મજા આવી ને? તો હવે આપણે રજા લઈએ, ફરી મળીશું. બાય.